Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 a.m. to 1 p.m. to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. Namaste vidyarthi mitro, good morning. Aaje apne dhoran 11 ma gujarati vishay ma aathmo chapter આપણે જોવાનું છે પુસ્તક દિલોજાન દોસ્ત. પુસ્તક આપણો દિલોજાન દોસ્ત છે એવું માનીએ છીએ નહીં, પણ આપણે સમજીએ પણ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પુસ્તકની વાત થાય, બુક્સની વાત થાય, ત્યારે આપણે સૌને ખબર છે કે પુસ્તકો આપણા જીવનમાં કેટલા મહત્ત્વના છે. આ પુસ્તકો જે છે જે આપણને ડૉક્ટર બનાવે છે, એન્જિનિયર બનાવે છે, સાહિત્યકાર બનાવે છે, આપણને જીવનમાં કંઈક શીખવે છે. હંમેશા કહેવાય છે ને કે પુસ્તક માણસના જીવનમાં જીવતા જીવ રહેતું જ હોય છે. માણસ જન્મે છે ત્યારે એના હાથમાં પુસ્તક આવે છે, જ્યારે તે મરી જાય છે ત્યારે પણ છેલ્લે તો પુસ્તકો જ હોય છે. ધાર્મિક ક્રિયાઓ અને વિધિઓમાં પણ આપણે જોઈએ છીએ કે પુસ્તકોમાંથી જ જે માહિતી મંત્રો અને તંત્રો દ્વારા તેની આત્માને શાંત કરવાની પ્રક્રિયા થતી હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ ધોરણ 11માં આઠમું લેસન છે ચેપ્ટર 8 પુસ્તક દિલો જાન દોસ્ત. વિદ્યાર્થી મિત્રો, લેખક છે મહંમદ માંકડ. આ મહંમદ માંકડે ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ એવી ઘટનાઓને ઇતિહાસને ધ્યાનમાં રાખીને સુસૂચિત ભાષામાં ખૂબ જ સારા એવા નાટકો અને એવા લેખન સંગ્રહો પણ લખ્યા છે. જો કે એક આ ટોપિક છે જેમાં આપણને પુસ્તકની વાત કરી છે, પુસ્તક ઉપર નિબંધ પણ લખતા હોઈએ છીએ કે મારું પ્રિય દોસ્ત, મારો ખાસ દોસ્ત પુસ્તક. પુસ્તક ઉપર પ્રાઇમરી અને માધ્યમિકમાં પણ આપણે ઘણું બધું આપણે લખ્યા છીએ, સમજ્યા છીએ. જુનિયર સિનિયર કેજથી લઈને કોલેજ સુધીના ઉચ્ચ કક્ષાના અભ્યાસમાં પણ પુસ્તકો જે છે જેમાંથી આપણને નોલેજ મળે છે, જ્ઞાન મળે છે. એક વ્યક્તિ સામાન્યમાંથી અસાધારણ, અસામાન્યમાંથી સામાન્યમાંથી અસામાન્ય, એક માનવમાંથી મહામાનવ, એક ઇન્સાનમાંથી ઈશ્વર જો બનવામાં કોઈ મોટું કોઈ સહભાગી હોય તો એ પુસ્તક છે. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી જેવા મહાન પુરુષોએ કહ્યું છે કે જે લોકો જે સમાજમાં પુસ્તકો હોય છે તે સમાજ સંસ્કારી હોય છે, સુશોભિત હોય છે, જ્ઞાની હોય છે. જે સમાજમાં પુસ્તકો નથી હોતા એ સમાજ જ્ઞાનથી વંચિત રહી જતો હોય છે. ત્યાં કુરિવાજો, ઝઘડા અને બધીઓ સિવાય બીજું કંઈ પણ નથી હોતું. વિદ્યાર્થી મિત્રો, પુસ્તકો જ આપણા બેસ્ટ ફ્રેન્ડ બનાવવા જોઈએ, આપણા ખાસ મિત્રો બનાવવા જોઈએ. એવું મારું કહેવું છે એવું જ નહીં, પણ દરેક લોકોનું કહેવું છે. જે લોકો જીવનમાં કંઈ પણ પામ્યા છે તે પુસ્તકોમાંથી પામ્યા છે. આપણે સારા પુસ્તકોની દોસ્તી કરીએ તો હંમેશા આપણને સારું જ્ઞાન મળશે. આપણે સારા પુસ્તકો હંમેશા આપણી પાસે રાખીશું, એમાંથી આપણે ઇન્ફોર્મેશન મેળવીશું તો ઘણું બધું મળતું હોય છે. પછી કોઈ પણ વિષયના પુસ્તકો કેમ ના હોય, પુસ્તકો જે છે જે આપણને જ્ઞાન આપે છે, નોલેજ આપે છે, આપણે થોડી ઇન્ફોર્મેશન મેળવીશું. મહંમદ માંકડનું કહેવું છે, લેખકનું કહેવું છે, લોકપ્રિય નવલકથા વાર્તાકાર નિબંધકાર બાળ સાહિત્યકાર મહંમદ માંકડનો જન્મ બોટાદ જિલ્લામાં પાળિયાદ ગામમાં થયો હતો. તેઓ બીએ સુધીનું શિક્ષણ લીધેલું, 10 વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં તેઓ શિક્ષક પણ રહ્યા, વ્યવસાય પણ કર્યો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તેમણે કેટલીક એવી બધી જે નાટકો અને તેમણે નિબંધો પણ લખ્યા છે, કાયર, ધોમ્મસ માટેની ચાદર, અજાણ્યા બે જણ, બંધનગર, ગ્રહણરાત્રિ, મોરપિંચના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, અશ્વદળ, દંતકથા, મંદાર વૃક્ષ નીચે વગેરે એમની લોકપ્રિય નવલકથાઓ છે. ના ઝાકળના મોતી, મનના મરોડ, વાત વાતમાં એમની નવલિકા સંગ્રહો પણ છે. આ બધી નવલિકાઓ
મહંમદ માકડ ની વાર્તાઓ ભાગ એક અને ભાગ બે ગ્રંથસ્થ થઈ છે. કેલિડોસ્કોપ ભાગ એક થી ચાર સુધી સુખ એટલે આપણો માણસો આપણે માણસો ભાગ એક અને બે. કેલિડોસ્કોપ ભાગ એક થી ચાર સુખ એટલે આપણે માણસો ભાગ એક અને બે, ચાલતા રહો અને ઉજાશ વગેરે એમના નિબંધો પણ છે. વિદ્યાર્થી મિત્રો, આ એ માટે કહું છું કે પુસ્તક આ દિલોજાન દોસ્ત છે, ખાસ દોસ્ત છે, દિલથી ચાહતો દોસ્ત છે એ સમજે તે પહેલાં લેખકની પણ મનોવાંછા સમજવી ખૂબ જ જરૂરી છે. જો કે તે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. શ્રી કમા મુનશી એટલે કે કનેરા મુનશી સુવર્ણચંદ્રક અને જી એમ ત્રિપાઠી ફેલોશીપ દ્વારા તેમની સર્જન પ્રતિભાનું સન્માન પણ થયું છે. જો કે આપણે આ લેસનમાં જોવાનું છે, માનવ જન્મના ઇતિહાસની જેમ પુસ્તક સર્જનના ઇતિહાસની રોચક રોમાંચક કથા અહીં નિરૂપણ થઈ છે. જે રીતે માનવ જન્મની ઉત્પત્તિ થઈ તેમ પણ પુસ્તકની ઉત્પત્તિ અને તેનો ઉદ્ભવ એ દરેકને વિસ્મય અભિભૂત કરી નાખી દેવો છે. જેમ એક અમીબા અને વાંદરમાંથી એક માનવ બન્યો તેમ પુસ્તક પણનો જન્મ ક્યાં થયો હશે, કઈ જગ્યાએ થયો હશે, ક્યારે થયો હશે એ પણ એક પ્રશ્ન છે, એક પહેલી છે. સિનેમા, રેડિયો, ટીવી અને બહુવિધ સામાજિક માસ મીડિયાની વચ્ચે પણ પુસ્તકો પોતાનું આગવું અદ્વિતીય સ્થાન ધરાવે છે. બધું છે, માસ મીડિયા છે, ટીવી છે, કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, પણ પુસ્તક તો પોતાની એક પહેચાન ધરાવે છે, પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, દુનિયા આજે ગમે ત્યાં છે અને ગમે ત્યાં હશે. દુનિયા પહેલાં પણ હતી, અત્યારે છે અને 100-200 વર્ષ પછી કદાચ આ દુનિયામાં મંગળ અને ચંદ્ર સુધી પણ માણસ પ્રગતિ કરશે. જો કે સાયન્સ તે અનલિમિટેડ હશે, અનબિલિવેબલ હશે, અવિશ્વસનીય હશે, પરંતુ માણસની જરૂર પુસ્તકની તો રહેશે જ. પુસ્તક આજે પણ છે અને આવતા દિવસોમાં પણ હશે, કારણ કે આ પુસ્તકો જે છે તે માણસને હંમેશા તેનું ઘડતર અને સુસજ્જ કરીને રાખે છે. પુસ્તકો તો રહેવાના છે. ઘણા લોકો કહેતા હોય છે કે દિવસે દિવસે પુસ્તકોનું મહત્ત્વ ઘટતું જાય છે. જો કે આપણે સમજીએ તો પુસ્તકો સોફ્ટવેર ઓનલાઈન પણ મળે છે. આપણે પુસ્તકો હાર્ડ કોપીની જગ્યાએ સોફ્ટ કોપી જોવા મળે છે. હાર્ડ કોપીની જગ્યાએ સોફ્ટ કોપી આપણે અનુભવી પણ છીએ. પુસ્તકો ઓનલાઈન પણ હોય છે, પણ એનો મતલબ એવો નથી કે પુસ્તકો નહીં જ હોય. જો કે જ્યારે સમાજમાં પુસ્તકો નહીં હોય તો ચોક્કસ એ સમાજમાં સંસ્કાર અને નીતિ નિયમોનું કે કેળવણીની એક ઉણપ પણ જોવા મળશે જ. દરેકમાં એક આગવી પહેચાન ધરાવી રાખી છે, કેમ કે પુસ્તકો તો જ્ઞાનનો અદ્ભુત ખજાનો છે, જે નવા સંદર્ભો, નવું જ્ઞાન, સંતોષ, આનંદ અને નવી એવી જીવનદ્રષ્ટિ આપે છે. વળી આ ખજાનો ઈચ્છીએ ત્યાં ત્યારે તેટલો પ્રાપ્ત કરી શકાય છે, જે મનુષ્યને રણમાં, ગુફામાં, જેલમાં, દરિયામાં, એકાંત અને એકલતામાં, ખુશી વેદનામાં ટકી રહેવા, વિકસવાનું સામર્થ્ય બક્ષે છે. હંમેશા કોઈ વ્યક્તિ જેલમાં હોય, પર્વતમાં હોય, દરિયાની વચ્ચે હોય, એકલો અટલો હોય, જો ત્યારે એની પાસે પુસ્તક હોય તો ત્યારે તે વ્યક્તિ એકલો પોતાની જાતને અનુભવતો નથી. જો કે લાગણીઓ, જ્ઞાન અને આત્મા વગેરેનો સીધો સંબંધ અને સમન્વય તે પુસ્તક જ કરાવે છે. જે માનવતાની આશા આકાંક્ષાઓને પોષી વિકસાવીને ચિરંજીવિતા અસરકારકતા આપે છે. કોઈ પણ વ્યક્તિને ચિરંજીવી, અમર, ઇમોર્ટલ બનાવવાનું કામ તો પુસ્તક જ કરે છે. તો આપણે પુસ્તકમાં સમજીશું. વિદ્યાર્થી મિત્રો, પુસ્તક દિલોજાન દોસ્ત, જો કે ઇન્ટ્રોડક્શનમાં ખૂબ જ સારી માહિતી આપી છે. પુસ્તક શરૂ કરીએ તે પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો ચોક્કસ ઇન્ટ્રોડક્શન પૂર્વકાર્ય જે લેખકનું છે તે આપણે સમજવું જોઈએ. પેજ નંબર 33 ઉપર 33 ઉપર આપણે લેસનનો અભ્યાસ કરીશું. હોમવર્ક તરીકે તમારે લેસન પણ 3-4 વાર વાંચવાનો છે. જો તમે લેસન નહીં વાંચો, ડાયરેક્ટ પ્રશ્નોને જવાબો શોધશો તો તમને ચોક્કસ હું કહું છું કે લેસન અને લેખકની જે સાચી માહિતી છે
એ તમારા મન સુધી, તમારા હૃદય સુધી તે તમને સમજાશે જ નહીં. માટે લેસન અવશ્ય 2-3 વાર 4 વાર વાંચવો જ જોઈએ. આપણે જોઈએ, પુસ્તક વિશે થોડું લખવાની ઈચ્છા થાય છે, પણ ઈચ્છા થાય છે ત્યારે કદાચ થોડું લખવાનું શક્ય નહીં બને. પુસ્તક શબ્દ યાદ આવતા જ એટલા બધા વિચારો ઉભરાવા માંડે છે. વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું યાદ આવવા માંડે છે કે થોડું લખવાને કદાચ સંતોષ નહીં થાય. અને બીજી વાત એ પણ છે કે ગમે તેટલું લખીશ તો પણ સંતોષ નહીં થાય. પુસ્તકો જેટલું પણ તમે વાંચશો, લખશો, વધારે વાંચવાની ઈચ્છા થશે, વધારે લખવાની ઈચ્છા થશે. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર કદાચ સૌથી મોટું, સૌથી ઉમદા, સૌથી શિષ્ટ સાધન છે. પુસ્તકને શિષ્ટ સાધન કહ્યું છે, અશિષ્ટ નહીં, એટલે કે ડિસિપ્લિન, કરેક્ટર રિલેટેડ કહ્યું છે. જ્યારે જ્ઞાન અને ખૂબ જ સંસ્કારની વાત થાય ત્યારે પુસ્તક હંમેશા વાત આગળ જ હોય છે. તેઓ આનંદ અને રોજ હોય છે. ઉમર ખ્યાને એની મસ્તીમાં લખેલું છે, હિયર વિથ અ લુફ અપરેટ બેનિથ ધ બો અ બુક ઓફ વર્ડ્સ એન્ડ ધો બિસાઇડ મી સિંગિંગ ઇન અ વાઇલ્ડરનેસ. વાઇલ્ડરનેસ ઇઝ અ પેરેડાઇઝ એન આવ એન આવ આનંદ હંમેશા. એક ઉમર ખ્યાએ લખ્યું છે કે હિયર ઇઝ અ લુફ અપરેટ, જો મને કોઈ પણ જંગલમાં બસ ખાવા માટે બ્રેડ આપી દો, એટલે કે રોટલી કે ભાખરી આપી દો, જો મને જંગલમાં ખાવાનું બ્રેડ હોય અને મને એક પુસ્તક આપી દો તો હું હસતા રમતા કિલ્લોલ કરતા જંગલોમાં ભટકીશ, ફરીશ અને આનંદથી પર્વતો, ટેકરીઓ, પર્વતોમાં પોતાની જાતને એક ધન્ય ધન્ય પામીશ. ખૂબ જ સરસ અંગ્રેજીમાં લખ્યું છે, હિયર વિથ અ લુફ ઓફ બ્રેડ બેનિથ ધ બો બોલી ડાળી, કોઈ ઝાડની ડાળી નીચે જ્યારે હું બેઠો હોય, બસ એક હાથમાં બ્રેડ હોય અને બીજા હાથમાં પુસ્તક હોય તો પછી પૂછવું શું, પછી જંગલો હોય તો પણ કેવા અને દુનિયા કેવી હોય તો પણ કેવી, હું તો મસ્ત મોલા બનીને અનંત પુસ્તકોના જ્ઞાનમાં હું ખોવાઈ જઈશ. તો ખૂબ જ સરસ વાત કરી છે. ઘણા સાહિત્યકારો અને કવિઓએ તો પુસ્તકો પોતાના માથા ઉપર મૂકીને નાચ્યા છે. આપણને કદાચ ખબર હશે કે ઘણા એવા શાકુંતલ, અભિજ્ઞાન શાકુંતલમ પુસ્તક કવિ કાલિદાસે પોતાના માથા ઉપર મૂકીને જો નાચ્યા હતા, કૂદ્યા હતા, કારણ કે સંસ્કારની પ્રજનની છે. જ્યારે સંસ્કારનો જન્મ થાય છે ત્યારે અવશ્ય પુસ્તકમાં તે જ થાય છે. તો પુસ્તકોને આપણે કેવી રીતે ભૂલી શકીએ? વેરા રણમાં, દરિયામાં, પહાડોમાં, ગુફાઓમાં, જેલની કોટડીમાં માણસને જો પુસ્તક મળી જાય તો જાણે નવી દુનિયા મળી ગઈ, નવી જાન આવી ગઈ, જાનમાં જાન આવી ગઈ, જીવમાં જીવ આવી ગયો. પુસ્તક મળે ને ત્યારે ઘણા લોકોને તો ભૂખ પણ, તરસ પણ મટી જતી હોય છે. ઘણા કલાકો દિવસોથી ખાધું નથી હોતું, કારણ કે એમને પુસ્તકમાં રસ હોય છે. દોસ્તોવસ્કી એક રશિયન લેખક છે. દોસ્તોવસ્કી વિશે ક્યાંક વાંચ્યું હતું કે વેનિસ શહેર જોવા એ ગયો ત્યારે વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક ધ મિઝરેબલ પ્રકાશિત થયું. જ્યારે તે વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક ધ અમિઝરેબલ, લ મિઝરેબલ પ્રકાશિત થયું હતું, વેનિસ શહેરમાં જોવા ગયો હતો. એ વખતની વાત છે, ખૂબ જ વર્ષો પહેલાં, ત્યારે હ્યુગોને પુસ્તક બહાર પડ્યું હતું એ વખતે. તો દોસ્તોવસ્કીએ વેનિસ જોવા બદલે હોટલના રૂમમાં ભરાઈ રહી લ મિઝરેબલ વાંચવાનું અઠવાડિયા સુધી કરી નાખ્યું. દોસ્તોવસ્કી તે વેનિસ શહેર જોવા ગયો હતો, ફ્રાન્સનું વેનિસ શહેર. વેનિસ શહેર જોવાની જગ્યાએ એક પુસ્તક એને જોયું કોઈ જગ્યાએ, મિઝરેબલ. એ પુસ્તકમાં એવો રસ પડ્યો કે હોટલમાં એક રૂમ લઈ લીધો અને રૂમમાં બસ અઠવાડિયું એમાં જ ખેંચી કાઢ્યું. હવે તમને લાગશે કે એવું પણ કેવું, પુસ્તકમાં એટલો બધો રસ પડી ગયો, નેપોલિયન રણ મેદાનમાં પુસ્તક વાંચવાનું છોડતો ન હતો. રણમાં જ્યારે રેગિસ્તાનમાં નેપોલિયન ફર્સ્ટ વર્લ્ડ વોર
આપણે કહીએ છીએ પ્રથમ વિશ્વયુદ્ધના પ્રણેતા, પ્રથમ વિશ્વયુદ્ધ કરાવનાર, દુનિયામાં ચર્ચિત મહાચર્ચિત બનેલો નેપોલિયન રણમાં રેગિસ્તાનમાં બસ પોસ્તક હતું એની પાસે, બીજું કંઈ પણ ન હતું, બીજું કોઈ વ્યક્તિ એની પાસે ન હતું. ફેમિલીથી દૂર, કુટુંબથી દૂર, સેના અને મંત્રીઓ મિનિસ્ટરથી દૂર, બસ પોતાની જાતને ક્યારે તેને મરવા મરતા સુધી એકલી પામી ન હતી. નેપોલિયન મરી ગયો ત્યાં સુધી પોતાની જાતને તે કુટુંબ સાથે હંમેશા વગડી રાખ્યો હતો. યુરોપને ઘેરું લગાડનાર જર્મન મહાકવિ ઘેટને નવલકથા ધ સોર ઓફ વેધર નેપોલિયન રણ મેદાનમાં વાંચ્યું હતું. કોનું પુસ્તક? જર્મન કવિ મહાકવિ ઘેટ. જર્મનમાં એક મહાકવિ થઈ ગયા, જેમ ભારતમાં મહાકવિ કાલિદાસ થઈ ગયા, તેમ જર્મનમાં ધ ગ્રેટ પોએટ ગેટ ને પુસ્તક છે ધ સોર ઓફ વેધર. તો સોર ઓફ વેધર નામનું જે પુસ્તક હતું નેપોલિયને રણ મેદાનમાં વાંચ્યું હતું. પુસ્તકની પ્રશસ્તિ લખવા બેસીએ તો પારણા આવે. પ્રશસ્તિ એટલે પ્રશંસા, અહીં લખ્યું છે પ્રશસ્તિ પ્રશંસા. વિદ્યાર્થી મિત્રો, જો આપણે કોઈ પુસ્તકની પ્રશંસા કરવા બેસીએ તો પાર જ ના આવે, લખીએ એટલું ઓછું છે, પુસ્તકના વખાણ કરીએ એટલા ઓછા છે. માણસને તેની સાથે એવી મહાબત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે, પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. પોતાની જાતને ખુલ્લી એટલે કે પોતાની વાત તે પુસ્તકમાં જ કરે છે. પુસ્તક આધુનિક માનવની સાથે દિલો જાનદોસ્ત છે. આ પુસ્તક જ છે જેની સાથે માણસ હંમેશા રડે છે, હસે છે, વાતો કરે છે અને પોતાની જાતની લાગણીઓને ખુલ્લી કરવામાં પણ આ પુસ્તક જ હોય છે. તો આપણે સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો કે પુસ્તક માણસના જીવનમાં કેટલો બધો મહત્વનો. જો કે આપણે પુસ્તકો વાંચવા જોઈએ અને જ્ઞાન સંસ્કાર કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ લોકડાઉનના સમયમાં જ્યારે આપણે પોતાની જાતને અનલોક કરી છે, ઘરમાં પોતે એક જગ્યાએ આપણે સીમિત કરી છે, ત્યારે આપણે આપણા વિશ્વના પુસ્તકો વાંચવા જોઈએ. અને લેખકે કહ્યું છે પુસ્તક મારો નિરોજાન દોસ્ત. આ લેસનને આપણે સાકાર કરવો જોઈએ, પુસ્તકોમાં જ પરોવાઈ રહેવું જોઈએ, નહીં કે લેપટોપ મોબાઈલ કે ટીવીમાં. પુસ્તકો જ આપણે સંસ્કારી બનાવી શકીએ અને આપણે ડૉક્ટર એન્જિનિયર એક મહાન શિક્ષક બનાવી શકીએ અને આપણું ચારિત્રનું ઘડતર કરી શકીએ. આપણે ભાગ એક આજે સમજ્યા વિદ્યાર્થી મિત્રો, ભાગ બે આપણે લેસનનું આવતીકાલે સમજીશું. જય જય ભારત વિદ્યાર્થી મિત્રો.